હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બાળકો. તમે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે ને, પ્રાણીઓની, પક્ષીઓની, જળચર પ્રાણીઓની, બરાબર ને? તો આજે હું તમને બ્રાહ્મણની વાર્તા કહેવાની છું, બ્રાહ્મણ અને ત્રણ થગની વાર્તા કહેવાની છું. જોજો, હા, ધ્યાનથી સાંભળજો. હા, હું તમને માંથી પ્રશ્ન પૂછીશ. હા, તો તમે વાર્તા સાંભળવા તૈયાર? તો ચાલો મારી સાથે. મારી વાર્તાનું નામ છે મૂર્ખ બ્રાહ્મણ અને ત્રણ ઠગ. એક દિવસની વાત છે, શ્રાવણ માસના પવિત્ર દિવસો હતા. બ્રાહ્મણને બીજા ગામેથી યજમાનનું નિમંત્રણ આવ્યું. તે પૂજા પાઠ માટે યજમાનને ત્યાં ગયો. યજમાન તેની પૂજા વિધિથી ખુશ થયો. તેણે બ્રાહ્મણને યજ્ઞ વિધિ માટે એક બકરો દાનમાં આપ્યો. બ્રાહ્મણ બકરાને લઈ પોતાના ગામ આવવા નીકળ્યો, પણ બકરો રસ્તામાં આમ તેમ ભાગવા લાગ્યો. બ્રાહ્મણને જલ્દી ઘરે પહોંચવું હતું, આથી તેણે બકરાને બાંધીને પોતાના ખભે ઊંચકી લીધો. હવે તેણે ઝડપથી ઘર તરફ જવા ઉપડ્યા. રસ્તામાં ત્રણ ઠગોએ બ્રાહ્મણને પોતાના તરફ આવતા જોયો. તેમની નજર બ્રાહ્મણના ખભા પરના બકરા પર પડી. હુષ્ટપુષ્ટ શરીરવાળા બકરાને જોઈ ઠગોની દાનત બગડી. તેઓ બોલ્યા, ઓહ, કેવો હુષ્ટપુષ્ટ દેહવાળો આ બકરો છે! કેવી રીતે આ બકરો આપણે મેળવવો જ પડશે! પણ બ્રાહ્મણ પાસેથી બકરાને લઈ લેવો સી રીતે? એટલામાં તેમણે એક યુક્તિ વિચારી કાઢી. ત્રણે ઠગ જુદા જુદા અંતરે ઝાડીમાં સંતાઈ ગયા. બ્રાહ્મણ બકરા સાથે ચાલતો ચાલતો નજીક આવ્યો. એ વખતે એક ઠગ તેની સામે આવી ઊભો. એ બ્રાહ્મણ તરફ જોઈ આંખો પહોળી કરીને બોલ્યો, મહારાજ, આપ જેવા પવિત્ર બ્રાહ્મણ થઈને આ અપવિત્ર કૂતરાને ઉપાડીને ક્યાં જાઓ છો? બ્રાહ્મણ ઠગ પ્રત્યે ખૂબ જ ગુસ્સે થઈને બોલ્યા, અલ્યા મૂર્ખ, તને આ બકરાની જગ્યાએ કૂતરું દેખાય છે? નક્કી તારું મગજ ભ્રમિત થઈ ગયું લાગે છે, નહીં તો બકરાને તું કૂતરું કહે ખરો? ઠગ બોલ્યો, મહારાજ, આપ ગુસ્સે ના થશો, મને તો આ કૂતરું લાગ્યું, એટલે મેં એવું કહ્યું, કદાચ મારી ભૂલ થઈ હશે. આમ કહી ઠગ પોતાના રસ્તે ચાલતો થયો. બ્રાહ્મણ બકરાને લઈને આગળ વધ્યો. એટલામાં બીજો ઠગ તેને રસ્તામાં સામે મળ્યો. એ બ્રાહ્મણ સામે જોતો બોલ્યો, મહારાજ, આપની બુદ્ધિ ભ્રષ્ટ થઈ લાગે છે. કેમ અલ્યા, તું મને એવું કેમ કહે છે? બ્રાહ્મણે પૂછ્યું, મહારાજ, તમે વેદપાથી બ્રાહ્મણ કૂતરાને ઉપાડીને ફરો, પછી હું આવું ન કહું તો બીજું શું કહું? જ્યારે તમે તો એને તમારા ખભે ઊંચક્યું છે. બ્રાહ્મણ ચીડાઈને બોલ્યો, અલ્યા, તું આંધ્રો લાગે છે, નહીં તો આ બકરાને કૂતરું કહે ખરો? ઠગ બે હાથ જોડી માફી માંગતા બોલ્યો, મહારાજ, મને માફ કરો, મને તો જેવું લાગ્યું એવું કહ્યું. આમ બોલતો ઠગ એના રસ્તે પડ્યો. બ્રાહ્મણ પણ ઘર તરફ આગળ ચાલવા લાગ્યો, પણ જતા જતા એ મનમાં વિચારવા લાગ્યો, પેલો અગાઉ મળ્યો તે પણ આવું જ કહેતો હતો, તો શું આમાં મારો ભ્રમ હશે? એટલામાં બ્રાહ્મણને રસ્તામાં ત્રીજો ઠગ મળ્યો. તે પોતાના મોં પર
અણગમો દર્શાવતા બોલ્યો, અરે મહારાજ, આપે આ કૂતરાને ખભે ઉપાડ્યું છે, તે ગામના લોકો જોશે ત્યારે શું કહેશે? ગામમાં જશો ત્યારે સૌ તમારી હસી જ ઉડાવશે ને! થોક તો આટલું બોલીને તરત જ ત્યાંથી ચાલતો ગયો. એણે પાછળ ફરીને બ્રાહ્મણ સામે જોયું પણ નહીં, પરંતુ બ્રાહ્મણ હવે ઊંડા વિચારમાં પડી ગયો. તે મનોમન વિચાર કરવા લાગ્યો કે એક માણસ કદાચ ભૂલથી બકરાને કૂતરું કહે, પરંતુ ત્રણ ત્રણ માણસો બકરાને કૂતરું કહે ખરા? ત્રણેય જણા આવી જ ભૂલ ન કરે, નક્કી મને જ ભ્રમ થયો લાગે છે. પછી તેણે વિચાર્યું કે ગામના લોકો મને કૂતરું ઊંચકીને જતા જોશે ત્યારે એ બધા હસશે અને મારે હસી ઉડાવશે, મારી આબરૂના કાંકરા થઈ જશે. નક્કી જ આવો વિચાર કરતો બ્રાહ્મણ ત્યાં જ અટકી ગયો. એને હવે જાજો વિચાર કરવાની જરૂર ન લાગી. તેણે બકરાને ખભેથી ઉતારીને રસ્તા પર મૂકી દીધો. પછી ઘડીભર નિરાંતનો શ્વાસ લીધો. પોતે કૂતરાને ઉંચકવાથી અપવિત્ર થઈ ગયો હતો, એટલે ત્યાંથી સીધો નદીએ સ્નાન કરવા ગયો. બ્રાહ્મણે સ્નાન કરીને બરોબર ઘરની વાટ પકડી. પેલા ત્રણ થક એક જગ્યાએ સંતાઈને ઊભા હતા. એ આ બધું જોઈ રહ્યા હતા. એમની યુક્તિ સફળ નીવડી હતી. જેવો બ્રાહ્મણ બકરાને રસ્તા પર મૂકી દઈને ગયો, એવા જ ત્રણેય જણા પેલા બકરા પાસે આવી પહોંચ્યા. તેમણે બકરાને ઊંચકી લીધો અને એને લઈને ખુશ થતા. બાર મિત્રો, જોયું ને તમે વાર્તા સાંભળીને? હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે બ્રાહ્મણને યજમાને શું આપ્યું હતું, કહો તો. બકરી આપી હતી, બરાબર ને? હવે બીજો પ્રશ્ન જો, જ્યારે બ્રાહ્મણ યજમાનના ઘરેથી પાછા આવતા હતા ત્યારે રસ્તામાં એમને કેટલા ઠગ મળ્યા, કહો તો. ત્રણ ઠગ મળ્યા, બરાબર ને? તમને તો બરાબર યાદ છે હા વાર્તા. હવે ત્રીજો પ્રશ્ન કે બ્રાહ્મણે છેવટે કોને છોડી મૂક્યું, કહો તો. બકરીને, બરાબર ને? તો બાળ મિત્રો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને?